Swami Narayan, Swami Narayan.
धर्म दुलारो सहजा
सहजानंद प्राण थकी छे मन प्यारो सहजानंद स्वामी महाराज अपनो शरीर एमा किंती मा किंती वस्तु कई तो बदा जुदा जुदा अंगो गणावे कोई के किडनी कोई के हार्ट कोई के आँख कोई के लीवर पर जे प्राण जी से एना थी ऊंचा में ऊंची वस्तु कोई नहीं अपना शरीर नहीं दर प्राण गए तो बच्चे गए तमारो प्राण बचावा 2 लाख नु इंजेक्शन के तो क्या 2 लाख ना काका पर मारो પછી ની પાછી તો સ્યોરિટી હોતી જ નથી કે જીવે કે મરે પણ પ્રાણને બચાવવા પ્રાણી માત્ર આ પૃથ્વી ઉપર પ્રયત્ન કરે તો બ્રહ્માનંદ સ્વામી એમનો આ જે પદ એમાં સ્વામી એમ કહે છે પ્રાણ થકી છે મને પ્યારો સહજાનંદ પ્રાણ થકી છે મને પ્યારો એમણે શ્રીજી મહારાજને ફોકસમાં મૂક્યા કે પ્રાણ થકી છે પ્યારો સહજાનંદ મને પ્રાણ થકી છે પ્યારો આપણું ફોકલ પોઈન્ટ જુદું પ્રાણ થકી છે પ્યારો પૈસો મને પ્રાણ થકી છે પ્યારો આપણું ફોકલ પોઈન્ટ એટલે આ જે નટકી જાય પણ જે કિંમતીમાં કિંમતી વસ્તુ તો કે ભગવાનનો આકાર એના જેવી કિંમતીમાં કિંમતી વસ્તુ કોઈ નહીં તો એની અંદર જે હેત કરવાની વાત એ સ્વામી આ પદમાં બતાવે છે જીવનની અંદર આપણે ઘણી બધી વસ્તુની પ્રાપ્તિ થાય પણ બધાનો તમે છેડો ખોળવા જાઓ તો ત્યાં આગળ પરમાત્મા આવીને ઉભા રહે તો જગતના પદાર્થો સાથે આપણે વ્યવહાર કરીએ પણ એના કેન્દ્ર સ્થાનમાં પરમાત્મા આવવા જોઈએ તમે દાખલા તરીકે ધંધો કરતા હોય કે થાકે એટલે ફરવા જાય કોઈ રિસોર્ટ પર જાય કોઈ કુલુ મનાલી જાય કોક કાશ્મીર જાય એ બધી જગ્યાએ જાય પણ એ જગ્યાએ જ્યારે તમે જાઓ એ વખતે ખાલી એક વસ્તુ તમારે મૂકવાની કે કોઈક સુંદર દ્રશ્ય હોય તો આ દ્રશ્યની અંદર આટલી સુંદરતા મૂકનારા પરમાત્મા કેટલા સુંદર હશે જો આ વસ્તુ પર તમે જતા રહો તો તમારા 50,000 ખર્ચેલા લેખે લાગે પણ પોણા ભાગના દારૂની બાટલી માંગીને આવે એવી જગ્યાએ જઈને તો એના હાથમાં કશું આવતું નથી કેમ કે એને આ સર્જન જે છે પરમાત્માનું એની અંદર પરમાત્મા ખોરતા આવડતું નથી એટલે પ્રાણ જે છે આપણો એનાથી પ્યારી વસ્તુ કઈ તો કે ભગવાન જે છે આપણા પ્રાણથી પણ આપણને અંદરથી પ્યારા હોવા જોઈએ તો સહજાનંદ મને પ્રાણ થકી છે પ્યારો શ્યામ ચતુરવર ઘન શ્યામને ન કરું પલ એક ન્યારો સહજાનંદ પ્રાણ થકી છે પ્યારો જેમ કોઈ કુટુંબ હોય એની અંદર લગ્ન કર્યા પછી 20 વર્ષે છોકરો આવે તેના પ્રત્યેની ફિલિંગ કેવી હોય બધાનો આઈક્યુ બદલાઈ જાય એની અંદર બધા એ જે કે કરવા તૈયાર થઈ જાય કેમ કે 15-20 વર્ષે આવ્યો છે એટલો કે આપણે છોકરાનો મહિમા સમજીએ છે તો આપણા 84 લાખ જાતના જન્મ થયા એ 84 લાખની યોનિની અંદર આપણને પરમાત્માના આકારની પ્રાપ્તિ થઈ નથી આજ આ મનુષ્યના દેહમાં આપણને પરમાત્માનો આકાર એ પ્રાપ્ત થયો
આપણને પ્રાણથી પ્યારો હોવો જોઈએ, પણ એ થતું નથી. કેમ? મૃત્યુ આવી ગયો સાથે. આખે મૃત્યુ આવ્યો આંખ છે, પણ તમને ક્લિયર વિઝન આવતું નથી. કેમ? ચારી બાજુ ગઈ છે આંખ ઉપર. મોતિયાનો લેન્સ થી તમે ઓપરેશન કરાવો પછી એ તમને દેખાય છે. તો બ્રહ્માનંદ સ્વામી આ તમારો મોતિયો ઉતારે છે કે તમારા પ્રાણથી અધિક પ્યારી વસ્તુ કઈ હોવી જોઈએ? તો કે ભગવાનનો જે આકાર એ તમને પ્રાણથી પણ વાલો હોવો જોઈએ. શ્યામ ચતુર વર ઘન શ્યામ ને ન કરું પલ એક અન્યારો. એમ એમ કે જેમ મેં દાખલો આવ્યો કે 20 વર્ષે બાબુ આવ્યો હોય, રમણ રમણ જ કરે, પછી માથું લાવ દાબે કે ગરુ દાબે, પણ એને અંદર જીવ જોડે જોડે અને જોડે. કેમ? કે એને દુર્લભ વસ્તુ સમજે આપણે. તો આ જે પરમાત્માનો જે આકાર છે એ દુર્લભમાં દુર્લભ છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર જે પ્રાપ્ત ન થાય એ પરમાત્માનો આકાર, એનો જેને સંબંધ થઈ જાય એની એને પ્રાપ્તિ થાય. તો મૂર્તિ જે છે એમાં આપણા જીવને જોડવાની વાત સામી આપે છે. હૈડાનો હાર, હૈડાનો હાર મારા તાવીથ તનડાનો. એટલે હૈયાનો હાર એટલે જે આપણું હૈયું છે, આપણો હૃદય છે. હાર એટલે સ્વભાવે, એને હાર કહેવાય. એટલે આપણા હૃદયને સ્વભાવનારી કોઈ વસ્તુ હોય તો એ પરમાત્માનો આકાર છે. જે હૃદયની અંદર પરમાત્માનો આકાર હશે એને બધા નમે. સારા કાપડા પહેરીને પહેરીને જાય તો કોઈ એને નમતો, સારા બૂટ પહેરીને જાય ને કોઈ નમતો નથી. પણ જે જે આકારને, જે મનુષ્યને, જે હૃદયને ભગવાનના આકારનો સંબંધ થાય એ આકારને બધા નમે છે. કેમ? કે આકારનો સંબંધ થવો દુર્લભ છે. હૈડાનો હાર તાવીથ તનડાનો. તાવીથ એટલે માદડિયું. માદડિયું જેમ તમારી રક્ષા કરે છે એમ આપણા શરીરની અને આપણા હૃદયની રક્ષા કરનાર એક સ્વામિનારાયણ ભગવાન છે. એને માટે એને પકડવાના કે આપણા શરીર. એટલે સ્વામીએ કીધું, દેહ છતાં દુખિયા નહીં મોવા પછી જાવો બ્રહ્મ મોલ. દેહ છતાં દુખિયા નહીં મોવા પછી જાવો બ્રહ્મ મોલ. એટલે દેહ છતાં જરા તમારું શરીર હોય ત્યારે તમે ભગવાનના વચન પ્રમાણે તમારો વ્યવહાર થાય તો તમારે કોઈ દિવસ ભૂખ આવે નહીં. અને મોવા પછી જાવું બ્રહ્મ મોલ, એટલે જ્યારે તમારો જીવ જ્યારે નીકળે શરીરમાંથી તો ભગવાન સ્વામિનારાયણ તમને લેવા આવે છે. એ આ બે વસ્તુ સ્વામીએ બતાડી. તાવીથ તનડાનો ભલો મનડાનો મહેરમ મારો રે. મારા મનને અંદર શોભાવનાર, મારા મનને આનંદ કરાવનાર, મારા મનને અંદરથી ઉલ્લાસ આપનાર કોઈ તત્વ હોય તે ભગવાનનો આકાર છે. રસિક સલુણો મારા રુદિયામાં રાખું સહજાનંદ કામણ ગારો. આપણે જવું છે બીજા ટોપિક પર. આજે પદ ગાયું એને હું તમને સહેજ એનું સમજાવું છું. એ શું કહેવા માંગે? રસિક સલુણ એટલે રસિક એટલે શું? તો પરમાત્માના સ્વરૂપની અંદર બધા રસ સમાયેલા છે. એટલે સ્તુતિઓમાં તમે જો વૈદિક રસો વૈ સહ, એટલે જેની અંદર બધા રસ માત્ર સમાયેલા છે એ પરમાત્મા કહેવાય. તો ભગવાન જે છે એની પાસે જ્યારે જઈએ ત્યારે આપણે જેમ પેલો છોકરો હોય અઘરું પેપર આપવા જતો હોય એવી રીતે જાય ભગવાન પાસે. અઘરું પેપર હોય અને કેવો જાય એક્ઝામ આપવા, એવી રીતના આપણે ભગવાન પાસે નહીં. ભગવાન પાસે જ્યારે જઈએ તો ભગવાન રસિક છે, એની અંદર બધા રસ માત્ર સમાયેલા છે. જેમ તમે કોઈક સારું પિક્ચર જોવા જાઓ તો કેવી રીતે જાઓ? ઘેરથી આનંદ થાય એટલે પછી ઉપડે હોય બધું ખોઈને આવવાનો, તો પણ તમારા મનની સ્થિતિ બદલાઈ જાય. એમ ભગવાનની મૂર્તિ પાસે જ્યારે જાય ત્યારે આપણે અંદરથી એક રસિકતાનો ભાવ થવો જોઈએ કે ભગવાનનો જે આકાર છે એની અંદર રસ માત્ર સમાયેલા છે. રસિક સલુણ, સલુણ એટલે શોભાય યુક્ત એવા ભગવાન છે. રસિક સલુણો મારા રુદિયામાં રાખું, એટલે જે હૃદયની અંદર રાખવા જેવી આકાર કયો તો ભગવાનનો આકાર છે. તો આપણું કેવું છે એ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, પદાર્થ બહુ પ્રભુ વિના રાખ્યા હૃદય મોજાર, પણ કહો ને હરિ ક્યાં રહે ભીતર છે ભરપૂર. પદાર્થ બહુ પ્રભુ વિના રાખ્યા હૃદય મોજાર, કહો ને હરિ ક્યાં રહે ભીતર છે ભરપૂર.
અંદર હાઉસફુલ નું પાછું માર્યું છે એટલે ભગવાન સિવાય બધી વસ્તુ ભરેલી છે, હવે ભગવાન ક્યાં રાખવું એમ કે છે. અંદર હૃદય, હૃદય ની અંદર શું રાખવાનું? તો કે ભગવાન નો આકાર એ હૃદય ની અંદર રાખવા જેવી વસ્તુ છે. એ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે તમારા હૃદય ની અંદર એક ભગવાન નો આકાર રાખવાનો. એ બ્રહ્માનંદ સ્વામી જે આપણને વાત કરી કે ભગવાન નો જે આકાર છે એને હૃદય ની અંદર મૂકવાનો, હૃદય ની અંદર ધારવાનો. એ હૃદય ની અંદર બધી વસ્તુના ગોટાળા એ જ થાય છે. એટલે અહીં આગળથી તમે જયારે તમારું અંતઃકરણ પવિત્ર બને તો જ તમે બહારના જગત ની અંદર સારું જીવન જીવી શકો. એટલે આજે જે આગળ વાત કરી વચનામૃત ની આગલા ઘેર, ત્યાં વાસના ની વાત કરી કે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય, એની અંતઃકરણમાં ઈચ્છા થઈને વાસના કહેવાય. પછી બીજો સવાલ કર્યો મુક્તાનંદ સ્વામીએ કે એકાંતિક ભક્ત કોને કહેવાય? તો કે જેને ભગવાન સિવાય બીજી કોઈ વાસના ના હોય એને એકાંતિક ભક્ત કહેવાય. હવે આ બહુ છેલ્લા લેવલનું પેપર છે, પણ બધાને જવું પડે તો આ જગ્યાએ ભગવાન સિવાય બીજી કોઈ જગ્યાએ એની વાસના ના હોય એવો જે ભગવાનનો ભક્ત હોય એને એકાંતિક ભક્ત કહેવાય. તો સત્સંગની અંદર એવા કેટલાય હરિભક્તો થઈ ગયા કે જેને ભગવાન સિવાય બીજી કોઈ જગ્યાએ વાસના ના કરી. ઝીણાભાઈ હતા, એને મહારાજે જયારે એમનો અંત સમય આવ્યો તો મહારાજે એમને પૂછ્યું કે આ તમારો દીકરો છે એની કઈ ભલામણ કરવી છે? તો કે એમને જવાબ આપ્યો કે મહારાજ કે તમારો થઈને રહેશે તો તમે એને સાચવવાના જ છે, અને તમારો થઈ ના રહે તો પછી એની ભલામણ કરવું એનો શું અર્થ કહે છે જોઈએ. નહીં તો બીજો કેવું ગોખે કે આટલું ગોખે આમ ગોખે તેમ ગોખે. પણ ઝીણાભાઈ આવી વાત કીધી, એ કેમ ગોખી? કે એને ભગવાન સિવાય બીજી કોઈ વાસના નથી. તો વાસના જે છે એ જ આપણને બાંધે છે. જે જગ્યાએ તમે વાસના કરી એ તમને બંધન કરાવે. અત્યારે પેપર આવે છે તમારા ત્યાં, બધાને ત્યાં પેપર આવતું હશે, રોજે કેટલાના બેસણા આવે? તમે કોનું રડ્યા? રોજે રડવા જાય તો પેલો નવરો થઈ જાય. પણ નહીં, જેની જોડે તમારો સેતુ બંધાયો, જેની જોડે વાસના બંધાઈ, એ જો વિકેટ પડી તો તરત અહીંથી ચાલુ થઈ જાય. એ કયું વાસ્તુ આવી? આટલા બધાના આપણે બેસણા વાંચ્યા પણ કોઈનું આપણે રડતા. એટલે રિસ્ક ક્યાં આવ્યો, ખતરો ક્યાં આવ્યો? કે જ્યાં જીવ જોડ્યો ત્યાં, તમે જ્યાં જીવ જોડ્યો એટલે તમે કોઈ પણ વસ્તુને આવકારી, તમે જ્યાં જ્યાં જીવ જોડો ત્યાંથી તમને ઝટકો આવવાનો. એ વાસના આવી, જ્યાં વાસના બાંધી ત્યાંથી તમને દુઃખ આવે. વાસના માત્ર તમને દુઃખ ન કરાવે. વાસના બે પ્રકારની છે, એક સદ વાસના અને બીજી અસદ વાસના. સદ વાસના એટલે શું? કે જે તમને ઊંચે લઈ જાય, તમને ઉપર લઈ જાય, તમને આગળ લઈ જાય, સમૃદ્ધ બનાવે, એ સદ વાસના કહેવાય. અને બીજી અસદ વાસના. અસદ વાસના કઈ? એક શરીર અને શરીરના સંબંધી આ બેમાં જોડો એ અસદ વાસના થઈ. એટલે તુલસીદાસે કીધું કે સુરપુર નરપુર નાગપુર એ તિન મેં સુખ નાહી, સુરપુર નરપુર નાગપુર એ તિન મેં નાહી, કા સુખ હરિ કે ચરણ મેં કા સંતન કે માહી. એને બે જગ્યા બતાવી, બે જગ્યા સુખની. ક્યાં સુખ ક્યાં છે? કે દેવલોકમાં નથી, સુરપુર પછી નરપુર એટલે આ પૃથ્વી લોક અને નાગપુર એટલે પાતાળ લોક. આ ત્રણ માં એ તિન મેં સુખ નાહી, કા સુખ હરિ કે ચરણ મેં કા સંતન કે માહી. આ બે જગ્યા બતાડી. આ બે જગ્યા આપણે આ બે સિવાય બધા સુખ મળીએ. આપણે સુખ ક્યાં મળીએ જોજો, ખાલી આપણે વિચારજો. અંદર આપણે સુખની વ્યાખ્યા ક્યાં કરી? આ બે જગ્યા સિવાય જ આપણે સુખ બતાવ્યું. આ બે જગ્યા બતાડી, કહ્યું કા સંતન કે માહી, કા હરિ કે ચરણ કે માહી. એક ભગવાન નું ચરણ આવી અને બીજા સત્પુરુષ. તો દાદા ખાચરા બે જ રાખ્યા, એક શ્રીજી મહારાજ ને રાખ્યા અને બીજા પરમહંસ ને રાખ્યા. આ બે વસ્તુ એને રાખી તો એના ઘરમાં સુખ સુખ ને સુખ આવ્યું. અત્યારે પણ એના ઘર ની અંદર તમને શાંતિ થાય એ કઈ વસ્તુ આવી? તો કે એ જે સુખ ને આપનારી વસ્તુ, એ બે તત્વો એને દાદા ખાચરે પોતાના ઘર ની અંદર રાખ્યા. આપણા ઘરમાં આ બે જ નહીં, બાકી ને બધી વસ્તુ બોલાવીએ, દૂર દૂર થી બોલાવી લાવીએ. આપણે એ કુવત છે, કુવત જે ભરે એટલે ગજવડ લાવે,
બધી વસ્તુ આપણે ઇન્વાઇટ કરીએ, આ બે વસ્તુ બહુ ઓછી આવે. કોક કોક વખત આવી જાય, એમ કે ચમકલું કરી જાય ને, પણ ધ્રુવ નો તારો છે રોજ ના આવે. ભગવાન જે છે એ ભગવાન ને પધરાયા હોય ખરા, પણ ભગવાનની જેમ એની પૂજા ના થાય. એટલે ભગવાન રે ખરા, આપણે પ્રતિમામાં જ રે. તેથી તમને પ્રત્યક્ષ ભાવ દેખાડે નહીં. ક્યારે દેખાડે? તો કે તમારું હૃદય છે એ વાસનામાંથી નીકળે અને પછી એ શુદ્ધ થાય. એટલે એને ઓમ વિશુદ્ધાય નમઃ એમ કીધું. જન્મંગલ બોલીએ એમાં ઓમ વિશુદ્ધાય નમઃ, એટલે વિશુદ્ધ એવા હૃદયને વિશે જે વ્યાપીને રહે છે એવા હે વાસુદેવ નારાયણ તમને હું નમસ્કાર કરું છું. એટલે ભગવાન ક્યારે? તો કે જ્યારે આપણું હૃદય વિશુદ્ધ થાય, વાસનામાંથી મુકાય, ત્યારે જ આપણા શરીરની અંદર ભગવાનનો વાસ થાય, આપણા મનની અંદર ભગવાનનો વાસ થાય. ભગવાન તો એના એ જ છે, ભગવાન બદલાયા નથી. પણ જીવ બાયા જેવા વસ કર્યા એવા આપણે કર્યા, એને બધેથી વાસના તોડી અને જોડી ક્યાં? એને ભગવાનના સ્વરૂપની વાસના કરી. તો કેટલે સુધી ગયા જીવબા? તો કે મહારાજ જયારે બીજે ગામ જાય વિચરણમાં તો ભગવાનને ગરમ ગરમ ખાવાનું મળે એટલે એ સગડી લે અને માથે મૂકે અને એના ઉપર કઈ જે વસ્તુ બનાવી હોય એ ગરમ ની ગરમ રહે. એટલા માટે અડવાણા પગે ચાલે, પાછા નીચે પહેરવાનું નહીં, એવા પગે ચાલતા 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 એ ભગવાન જ્યાં હોય ત્યાં જાય અને પછી એ ભગવાનને ધરાવે. આ કેવી વસ્તુ કહેવાય? એને બીજેથી વાસના તોડે તો આ બને, નહીં તો આપણી દેહમાં વાસના દજાય કે છે, આપણાથી ના પકડાય. આવું આપણે તો આપણા ઘરની અંદર પણ, જે સવારે કોકના નોકરીએ જવાનું હોય તો પહેલી દાળ ભાત ને શાક બનાવી દે, એનું ટિફિન ભરી આવે, 10 વાગે ઠાકોરજી થાળ પેલું લાવી લાવી અંદર કરી મૂકી દે થાળ. આપણે ગરમ કરવાની પણ આપણે તકેદારી રાખીએ નહીં. કેમ? કે આપણી વાસના ત્યાં નથી. આપણી વાસના જો મહેમાન બોલાયા હોય તો તરત ગરમ કરે, દાળ ગરમ કરજે, પેલો અહીંથી ટકોર કરે કે દાળ ગરમ કરજો અહીંથી ઓર્ડર માટે. પણ ઠાકોરજીના માટે આપણે દાળ ગરમ કરવાનું આપણું મેનું જાય નહીં. કેમ? કે આપણે ભગવાનની સદ વાસના થઈ નથી. અસદ વાસના એ આપણને ઘેરી વળી, એ અસદ વાસના તમને નીકળવા દેતી નથી. એટલે પરમાત્માના સબદની વાસના થાય તો જ એ તમને અસદ વાસનામાંથી મુકાવે. એટલે જેમ એ જે વાત કરી ને જીવબાની, એને નિર્વાસનિક થયા એટલે એના કારણે એ કોઈ પણ જગ્યાનું મન કર્યું નહીં. કોઈ પણ જગ્યા એના રાજવૈભવ હતો, બધી વસ્તુ હતી, પણ એમનું મન એ કોઈ જગ્યાએ જોડાયું નહીં. એટલે સુધી ગયા જીવવા કે પર પુરુષ હોય દાદા કાચર તેમના ભય થાય તો એનો સ્પર્શ ના કરે. એ કેટલી મનસ્થિતિ ઊંચી કહેવાય, હવે રાજઘરાણાની કન્યા કહેવાય, પણ એટલે સુધી એનું લેવલ ગયું તો એનું અત્યારે એના ઓટે નારિયેળ ફૂટે છે. એના કોઈ સ્ત્રીને બાળક આવવાનું હોય ને જો અત્યારે દર્શન કરવા આવી હોય તો કે તું છેટી રહેજે કે. તો કે કેમ? તો કે તારા શરીરમાં છોકરો છે કે. અત્યારે ક્યાં સોનોગ્રાફી હતી, પણ તો એને એનું અંતરદ્રષ્ટિ એટલી પાવરવાળી હતી, ભગવાન એને નિરાવરણ દ્રષ્ટિ આપી હતી. તો એક બઈ હતી, એક ત્યાં આગળ આવી અને પગે લાગવા ગઈ જીવબાને. તો કે છેટી રહેજે, તારા શરીરમાં બાળકનો જન્મ થવાનો, છોકરો થવાનો. થોડાક ટાઈમ પછી ત્યાં એને છોકરો આવ્યો, તેનું નામ હરી પાડ્યું. આપણા સત્સંગની અંદર ઇતિહાસ છે આ બધા. પણ વાત ક્યાં આવે છે કે અત્યારે આપણે પણ કોને કેમ નથી થતું? તો એનું કારણ શું છે? કે ભગવાન તો એના એ જ છે, પણ નિર્વાસની થઈને એ ભગવાનને ભજવાની વાત એ આખી વસ્તુ બહુ જુદા પ્રકારની છે. જ્યારે નિર્વાસની થાય ને પછી પરમાત્માના સ્વરૂપમાં તમે જોડાઓ તો એ ભક્તિ તમને પરમાત્માના સ્વરૂપનો સંબંધ કરે. તો સત્સંગની અંદર મીણબા થઈ ગયા, મીણબા કરિયાણાના મીણબા. એ મીણબા જે હતા એ પરમાત્માના બહુ ઉચ્ચ કક્ષાના ભક્ત હતા. એને કાયમ સમાધિ થતી અને સમાધિની અંદર એ ભગવાનની મૂર્તિના દર્શન કરતા, એની દ્રષ્ટિ પણ નિરાવરણ થઈ ગઈ. એટલે ભગવાન જ્યાં જ્યાં લીલા કરે એ લીલાને એ જોતા મીણબાઈ. એ મીણબાઈ જે હતા એના
બાપુજી નું નામ હાદો દાદલ, એક ક્ષત્રિય હતા, અને એનું જે ભાઈ હતા એનું નામ બાવાભાઈ. એ મીણબાઈ ને ઉંમરમાં જયારે આવ્યા તો એના જે લક્ષણ કેવા હતા, તો કે એના કાયમ ભગવાન નો સંબંધ રહે મીણબાઈ ને, તો પ્રભુ ભક્તિ ઉપર ઘણો પ્યાર, તેને સંસાર ન ગમે લગાર, કહે કોઈ આ તો મીરાબાઈ, કહે કોઈ સમુદ્ર ની જાય. જે એના લક્ષણ જે હતા, એને ભગવાનની મૂર્તિ ની અંદર એવો પ્રેમ હતો, તો કે કોઈ એને મીરાબાઈ કે, કોઈ કહે છે સમુદ્ર ની જાય, એટલે સમુદ્ર માંથી જે ઉત્પન્ન થયા એટલે લક્ષ્મીજી કહેવાય ને, એટલે આ બે ની એને ઉપમા આવે. કોને? મીણબાઈ ને. એ મીણબાઈ ના સંસ્કાર એવા હતા કે એને જે ગામના જે લોકો એને આવી રીતે આવા જુદા પ્રકારે એને જોતા. હવે મીણબાઈ જે હતા એનું લગ્ન થયું અને બહુ સારા ઘરાનામાં એમનું લગ્ન કરાવ્યું. પછી થોડોક સમય થયો એટલે પછી એને એનો જે પતિ હતો ભર યુવાની ની અંદર દેહ ત્યાગી દીધો. એનો કર્મ સંજોગ જે હોય, પણ એના પતિનો દેહ ત્યાગ થયો. એટલે મીણબાઈ જે હતા, હવે યુવાન અવસ્થાની અંદર પતિ જતો રહે એ તમને બધાને ખબર છે, એને મારે એક્સપ્લેન કરવું નથી, બધાને એનો અનુભવ હશે કે જુવાનીમાં જેનો હસબન્ડ એક્સપાયર થાય એને અંદરથી કેટલી બધી અંદરથી પીડા થાય, વેદના થાય. પણ મીણબાઈ જે હતા એને એમ કે એ જે લગ્ન થયું તો પતિ ધામમાં ગયા, પણ એને અંદરથી એનો જે આત્મા જે છે એ પરમાત્માના સ્વરૂપની અંદર જોડી દીધો. કેમ? કે એને પરમાત્માને પતિ માન્યા. જેમ મીરાબાઈ હતા તો એને રાણા સાથે એનું લગ્ન થયું, તો સાધુ સંગત જે આવે બધા સંતો એની સાથે એના ભજન કીર્તન ની અંદર વ્યસ્ત રહે, તો એને ઘણા વાત કરી કે આ બધું બાબા ને સાધુ જોડે ક્યાં બેસી રહું છું આવા રાજમહેલ ને મૂકીને, તો એને બહુ સરસ જવાબ આપ્યો, એસે વર કો ક્યા વરું, જો જન્મે ઓર મર જાય, વર વર યે એક સાવરો મેરો, ચુડલો અમર હો જાય. એસે વર કો ક્યા કર ક્યા વરું, જો જન્મે ઓર મર જાય. એને મીરાબાઈ જવાબ આપ્યો કે એવા પતિને વરીને શું કરું કે મર જે જન્મે અને મરે, પણ એમ કે વર વરીએ એક સાવરો મેરો ચુડલો અમર હો જાય, એટલે એવા વરને વરી તો કે મારો ચુડલો કાયમને માટે અમર થઈ જાય. એવી રીતના આમ જે મીણબાઈ જે હતી એને અંદરથી પુરુષોત્તમ નારાયણનું અનુસંધાન કરેલું, એટલે એને ભગવાનના સંબંધનું અનુસંધાન કર્યું. ને એ જે એને બધા કહે કે તું આ તારું અંતકરણ કેવું થઈ ગયું, કે એને તરત એનું કેન્દ્ર સ્થાન ક્યાં કર્યું કે ભગવાનની અંદર જોડી દીધું. પછી ઈશ્વરની ઈચ્છાય તેના કંતે તજી નિજ કાય, મીણબાઈએ ન કર્યો કલેશ, હરિનું કરે ભજન હંમેશ. એને ભગવાનની ભક્તિમાં જેમ એમ મીરાએ પરમાત્માને પોતાના પતિ માન્યા, એમ મીણબાઈએ ભગવાન સ્વામિનારાયણમાં એની વૃત્તિને વાળી દીધી. પછી એને ઘણા પૂછ્યું કે આ શું કહે છે, તેને બહુ સરસ જવાબ આપ્યો કે જે આ વ્યવહારની અંદર બહુ સમજવા જેવું, પ્રભુની ઈચ્છા થી થવાનું થાય, નથી એનો આ જગમાં ઉપાય, જ્ઞાની જનો તો ધીરજ ધરે છે, અજ્ઞાની રોઈ કુટી મરે છે, કુટ્યાતી છાતી દર્દે પીડાય, રોયા થકી નેત્રનું જળ જાય, પુત્રાદી છે સૌ પ્રભુનો જ માલ, આપે અને લે વળી કોઈ કાળ, ઉછી તું ધન
આપ્યું પાછું લેશે તેનો તે કરવો સિદ્ધ ને કલેશે. કેવો જવાબ આવ્યો? બાકીના ને તમે જાઓ આવી વખતે તો આપણે કોન્સોલ કરવો પડે ને, રાખો રાખો રાખો, જે થયું હોય થાય, ભગવાનની ઈચ્છા હોય થાય. પણ આ મીણબાઈ એને સામેથી પેલા વ્યક્તિને કહે છે પ્રભુની ઈચ્છાથી થવાનું થાય, નથી એનો આ જગમાં ઉપાય. કે જે ભગવાને ધાર્યું એ તો થઈને જ રહેશે, એનો આ જગતની અંદર ઉપાય નથી. જ્ઞાની જનો ધીરજ ધરે છે, અજ્ઞાની રોઈ કુટી મરે છે. જ્ઞાની માણસ હોય એ ધીરજથી જ્ઞાનથી એનું સમાધાન કરે છે, અજ્ઞાની માણસ છે એનો રોવાને કૂટવામાંથી એ ઊંચો આવતો નથી. આ જીવન કેવું છે તો કે ફર્સ્ટ ક્લાસના ડબ્બા જેવું છે ભાઈ. ફર્સ્ટ ક્લાસનો ડબ્બો હોય એની અંદર બધા બેઠા હોય કમ્પાર્ટમેન્ટની અંદર, બધા એકબીજા જોડે વાતો કરે, હસી ખુશી, તમે કયા ગામના, તમે શું કરો છો, એમ કરતા કરતા વાતો ચાલતો કરતા કરે ચાલે ખરો, પણ જેનું સ્ટેશન આવે એટલે ઉતરી પડે, પછી પેલો રોકાય નહીં તમારી જોડે. એમ આ આખું આપણું કુટુંબ એની અંદર સત્સંગ આવ્યો ફર્સ્ટ ક્લાસનો ડબ્બો કહેવાય, પણ એની અંદર બધાના લેખા જોખા આવ્યા, પણ કોકનું સ્ટેશન ક્યાં આગળ છે એની કોઈને ખબર નથી. જ્યાં જેનું સ્ટેશન આવે ત્યાં એ પાત્ર ઉતરી જાય છે. એવી રીતે આપણા જે કર્મના ઋણાનુબંધ હોય એને આધારે દેહ જન્મે અને મૃત્યુ પામે. એ કહે છે કે પ્રભુની ઈચ્છાથી થવાનું થાય, નથી એનો આ જગમાં ઉપાય. જ્ઞાની જનો ધીરજ ધરે છે, અજ્ઞાની રોઈ કુટી મરે છે. કુટ્યાથી છાતી દર્દે પીડાય, કૂટો એટલે કૂટે ખરી પણ પછી વિક્સ ખાવી પડે, બમ ઘસાવી પડે, એ છાતીમાં પેઇન થવાનું. રોયા થકી નેત્રનું જળ જાય, રોવો તમારી આંખનું તેજ જવાનું. પછી શું કહે છે કે પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ. આ જે બધા આવે છે એ ભગવાને આપેલા આત્મા છે, એ ભગવાનની આપેલી કોમોડિટી છે. પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ, આપે અને લે વળી કોઈ કાળ. જેને આપ્યું લેતો ખરો નહીં, તમે કોકની પાસે 50,000 ઉછીના લાયા પછી માગે નહીં તમારી જોડે. તૈયાર શું કે આપણે દૂધે ધોઈને આપવાના, તાણે આને છે નથી ધોવાનું. એ ઉછીનું આપ્યું આપણે, જે દેહ આપ્યું એ ઉછીનું છે. અમુક વર્ષો માટે આ દેહ આપ્યું, એ દેહ કરીને ભજન કરવાનું, સત્સંગ કરવાનું, સમય ઉત્સવ મજાવાનું, એના માટે આ દેહ છે. એના માટે આપણે ઉછીનું આપ્યું. ઉછીનું ધન આપ્યું પાછું લેશે તેનો તે કરવો સિદ્ધને કલેશ, એનો એમ કે કલેશ કરવાય નહીં. પછી આટલું બધી વસ્તુને સમજાવી એટલે મીણબાઈ જે હતી એને લખ્યું મહાજ્ઞાની સતી મીણબાઈ, સ્વામીનો શોક કીધો ન કાઈ. એ મીણબાઈએ કોઈ પણ જાતનો શોક કર્યો નહીં. પછી એમ કે મીણબાઈ જે હતા એને નક્કી કર્યું કે હવે એમ કે મારે વધારે અહીંયા રહેવું નથી, જીવબા અને લાડુબા સાથે હું જઈશ અને ત્યાં આગળ એમના દરબારગઢની અંદર રહીને ભગવાનનું ભજન કરીશ. એટલે મીણબાઈ ગઢડા ગયા. પછી ગઢડા ગયા ત્યાં આગળ બધા વર્તમાન પાડે છે, બધી ક્રિયાઓ કરે છે, તપની વસ્તુ કરે છે, બધી વસ્તુના કઠણ તપ કરીને એમણે વર્તમાન પાડીને ત્યાં સાંખ્ય માર્ગને ગ્રહણ કર્યો. પણ એ મીણબાઈ થોડા સમય પછી એમણે ત્યાં દેહ મૂક્યો. તો એમણે જ્યાં દેહ મૂક્યો એના પછીની જે આખી કથા છે એ સમજવા જેવી કથા છે કે જે એકાંતિક હોય, જે નિર્વાસની થયા હોય, એ આત્મા કેવો હોય, એની ગતિ કેવી હોય, એની ભક્તિ કેવી હોય, એની રીતિ કેવી હોય, એ સમજવાની આ વસ્તુ છે. એ મીણબાઈ જે હતા એને એમ કે દેહ ત્યાગ્યો, પછી એને જે એમના દેહને જે છે એના શબને લઈ જવા માટે તૈયારી કરી. તો એ વખતે જે પછી એક વિપ્ર હતી રામબાઈ, તેની પ્રત્યે બોલ્યા સુખદાઈ, તમે જાઓ સમાધિમાં આજ, કરો હું કહું એટલું કાજ. એટલે એ મીણબાઈ જે દેહ મૂક્યો પછી એને મારા લેવા આવ્યા અંતર્યામી રૂપે, દિવ્ય સ્વરૂપે. પણ એક રામબાઈ કરીને એક બ્રાહ્મણની બહેન હતી, એને મહારાજે કીધું કે તમે સમાધિમાં જાઓ, અને એમ કે આ મીણબાઈ અહીંયાથી કેવી રીતે જાય છે એ બધું તમે એને ફોલો કરી ને બધી વસ્તુને તમે જોવો. મીણબાઈ તજી નીચે દેહ, કેવી રીતે સિધાવે છે એ હ. પછી મીણબાઈ જે હતા એને જે દેહ ત્યાગ કર્યો ત્યાર પછી રામબાઈ એ સમાધિમાં ગયા.
ને સમાધિમાં જે મીણબાઈ જે ગઢડાની અંદર જે દેહ મૂક્યો, પછી ત્યાંથી ભગવાન મહારાજ એમને વિમાનમાં લેવા પધાર્યા, પછી મહારાજ એમના વિમાનને લઈને જાય છે, તો એ જે પેલું પ્રત્યક્ષ જોવે છે કોણ? રામબાઈ. જે જે ધામ ઉલંગી ગયા, રામબાઈ ને દર્શન થયા, ગયા અક્ષર ધામ મોજાર, ત્યાં તો તેજનો દીઠો અંબાર. એટલે રામબાઈ જે હતા એને જે અક્ષરધામમાં ગયા ત્યાં તેજનો અંબાર, એની અંદર ભગવાનની મૂર્તિના દર્શન થયા. કોણે? રામબાઈ જોવે છે, એ જઈને જોવે છે. સિંહાસનમાં શ્રીજી મહારાજ દીઠો આગળ સંત સમાજ, જેવા દિશે ગઢપુર માય તેવા દીઠા મહાપ્રભુ ત્યાય. હવે જે સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં બિરાજમાન હતા એનું એ જ સ્વરૂપ મહારાજે એ અક્ષરધામમાં બતાડ્યું. કોને? એ રામભાઈને બતાડ્યું. અને એ રામભાઈ ત્યાં પ્રત્યક્ષ સ્વરૂપે જોવે છે. પછી મીણબાઈએ વંદન કીધું, એટલે મીણબાઈ જે હતા એ દિવ્ય સ્વરૂપે ભગવાનના ધામમાં ગયા અને પછી ત્યાં આગળ મહારાજની મૂર્તિને વંદન કર્યું. ત્યારે શ્રીજીએ સન્માન દીધું. જુઓ, શ્રીજી મહારાજ કોને સન્માન કરે છે? કોને? મીણબાઈની ભક્તિનું સન્માન કરે છે. ભગવાનની ભક્તિને ભગવાન વશ થઈ જાય. એટલે ભક્તિ વશ ભગવાન નિરંતર, એસે કહે નિગમ પોકારા, બ્રહ્માનંદ ચોગાન પડી હે જો મારે તાકી તલવારા. આ સત્સંગ રૂપી મેદાન છે, એમાં જે ભક્તિ કરીને ભગવાનને જે જે મેળવી જાય એ ભગવાન એના થઈ જાય. જો મારે તાકી તલવારા, જે ભજે એના ભગવાન છે. મીણબાઈ ધામમાં ગયા તો મીણબાઈ પહેલા ભગવાનને વંદન કર્યા. એ વંદન કરે છે તો શ્રીજી મહારાજ એમ કે એ શ્રીજીએ સન્માન દીધું. કોને? મીણબાઈને. એની ભક્તિને મહારાજ સન્માન આપે. મોટા મુક્તો એ કીધા વખાણ, મીણબાઈ ભક્ત છે સુજાણ. મહારાજ કહે છે આ મીણબાઈ જે છે એ અમારા પરમ ભક્ત છે, એવા મીણબાઈના વખાણ કર્યા. સુણી રાજી થયા ઘનશ્યામ. જુઓ, આ બહુ સમજવા આવે જેવી વાત. સુણી રાજી થયા ઘનશ્યામ, આપ્યું રહેવાને ઉત્તમ ધામ. રામબાઈ બધું જોઈ કરી આવ્યા ગઢપુરમાં પાછા ફરી. મહારાજે મીણબાઈને અક્ષરધામમાં નિવાસ આપ્યો. આટલું વસ્તુ જોઈ અને મીણબાઈના જે દેહને ત્યાં દિવ્ય સ્વરૂપે જોયું ધામની અંદર, પછી રામબાઈ જે હતા એમ કે સમાધિમાંથી પાછા આવ્યા. ને સમાધિમાંથી પાછા આવ્યા પછી સભામાં સગડી કહી વાત, સુડી સર્વે થયા રડિયાત. એટલે મીણબાઈએ જે બધી વાત કીધી કે અહીંયાથી જેવું વિમાન ઉપડ્યું એવું એમ કે બધા લોકાંતરને ઉલંગતું ઉલંગતું ભગવાનના અક્ષરધામમાં ગયું. ત્યાં મુક્તોના મંડળમાં ભગવાનના દર્શન થયા. તેજની અંદર ભગવાને મીણબાઈનું અભિવાદન કર્યું. આ બધી વાત એ મીણબાઈની એ પેલા રામભાઈએ કહી બતાવી. પછી મીણબાઈનો જે દેહ હતો એનો અગ્નિ સંસ્કારની વાત આવી. એટલે એમના અગ્નિ સંસ્કાર માટે એમના શબને લઈ જવા માટે તૈયાર કર્યું. પછી બધા એમને ધૂન કીર્તન કરતા કરતા લઈ જાય છે. પછી રૂડું એક વિમાન કરાવ્યું, તેમાં એ શબને પધરાવ્યું. જતા રસ્તે ભેડી ચાલી ગાય, જતા રસ્તે ભેડી ચાલી એક ગાય, પાછી વાળતા પાછી ન જાય. જગ જીવન બોલ્યા જોઈ, એને કોઈ પાછી વાળસો ના કોઈ. એટલે એક ગાય આવી, એમ કે જ્યારે એમ કે એમના દેહને લઈ જતા હતા તો એક ગાય એ પાછળ ને પાછળ ચાલે. બધા બહુ વાળવા માંડ્યા પણ પાછી વળે નહીં. એટલે મહારાજે જોયું કે આ આને પાછી, એટલે મહારાજે એમને ઈશારો કર્યો કે આ ગાયને તમે પાછી વાળતા નહીં. પછી ગયા જે સ્થળમાં સ્મશાન, મહી ઉપર મૂક્યું વિમાન. જ્યાં સ્મશાન હતું ત્યાં મહી એટલે જે શબને માટે જે લાકડા કરે એના ઉપર ચિતા, એના ઉપર એ શબને પધરાવ્યું. પછી એમ કે જ્યારે ત્યાં વિમાન પધરાયું પછી તેને ગાય ફેરા ફરી સાત, ગઈ ક્યાં તે ચણાઈ ન વાત. જો એ જેવી એમ કે પેલું મીણબાઈનો જે દેહ છે એને જે ચિતા પર પધરાયો, એ પેલી જે ગાય જે હતી એ ગાયે ચિતાને સાત ફેરા ફરી ગઈ. ભાઈ સાત ફેરા ફરી ક્યાં ગઈ એ કોઈને ખબર પડી નહીં. આ કોયડો રહ્યો. પછી એ જે ચિતા જે હતી ત્યાં આગળ એ મીણબાઈના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો.
અને પછી સાથે સભા મેળી, સભાની અંદર મહારાજને બધાએ પૂછ્યું કે આ વસ્તુ શું કહે છે. સંતે શ્રીજીને પૂછ્યું ત્યાંય, કહો કોણ હતી એ ગાય. એટલે મહારાજે બધાને પૂછ્યું કે આ ગાય કોણ હતી કે છે, તો કહે છે કહે શ્રીજી હતી એ તો ગંગા, બની આવી હતી ગાય અંગા. એ મૂર્તિમાન ગંગાજી હતા, પણ એ ગાયનું અંગ ધારણ કરીને અહીંયા આવી હતી. જાણી બાઈનો મહિમા અગાત, આજે મીણબાઈ જે છે એનો આવો મહિમા એ સમજીને કરી ગઈ તે પ્રદક્ષિણા સાત. એ જે મીણબાઈનો આવો મહિમા એ ગાયે સાંભળ્યો, જોયો, અનુભવ્યો, એટલે એને સાત પ્રદક્ષિણા કરી. આપણે તો મરે ત્યારે ગંગા જળ હોદીએ છે, આપણે જયારે મરે ત્યારે ગંગા જળ નો ઉપયોગ કરીએ. તે ઘડે મોડમ નાખે, હવે બધું પતી ગયા પછી બધો હિસાબ ચાલુ થાય. તો આ તો મૂર્તિમાન ગંગા, એના સબને સાત ફેરા ફરી ગઈ. એની ભક્તિ કેવી હશે, એની નિષ્ઠા કેવી હશે, એની નિષ્કામપણાનું વ્રત કેવું હશે, એનું બ્રહ્મચર્ય કેવું હશે, એનો ભક્તિનો પ્રભાવ કેવો હશે, કે મીણબાઈ એના ના દેહને એ સાત ફેરા ફરી. પછી બધી વસ્તુને જોઈ એટલે એમનો આખો અગ્નિ સંસ્કાર પત્યો. ને મહારાજે બધો આ બોર્ડ પાડ્યો કે જે ગંગાજી જે સાક્ષાત હતા એમ કે એને સાત ફેરા ફરી ગયા. એટલે છેલ્લે કીધું કોણે, આખ્યાન આ મીણબાયનું સ્નેહ સુણે સુણાવે કોય, પાવન મન તેનું થશે હેત હરી વિશે દ્રઢ હોય. આખ્યાન આ મીણબાયનું, આ મીણબાઈ જે છે એનું આખ્યાન, એને એમ કે સ્નેહે સુણે સુણાવે કોય, એટલે એકદમ સ્નેહથી કોકને સંભળાવો કે સાંભળે તો શું થાય, પાવન મન તેનું થશે. તમારે જો તમારા મનને પવિત્ર બનાવવું હોય, મનને પવિત્ર કરવું હોય, હેત હરિ વિશે દ્રઢ હોય, ભગવાનમાં તમારા હિતને દ્રઢ કરવું હોય, તો તમારા આ મીણબાઈનું આખ્યાન એ અવશ્ય વાંચવું, એને સાંભળવું, એનું મનન કરવું. એના કારણે ઘણી બધી વસ્તુનો તમને ખ્યાલ આવે કે વાસના છોડીને પરમાત્માના સ્વરૂપમાં કેવી રીતે જવું, એની એક આ બહુ મોટો મુદ્દો કીધો. એટલે સવારે જે વચનામૃત આવ્યું કે વાસના, તો એકાંતિક ભક્ત કોને કહેવાય, તો કે જે જેને ભગવાન સિવાય બીજી કોઈ વાસના ના હોય એ એકાંતિક ભક્ત કહેવાય. આ મીણબાઈના આખ્યાનમાંથી આ વસ્તુ સમજવા જેવી વસ્તુ છે, કઈ કે જે ભગવાનનું નિષ્કામપણે વાસના રહિત થઈને પૂજા કરી, ઉપાસના કરી, ભક્તિ કરી, તો એના સબને ગંગા ગાય બની આવી અને સાત ફેરા ફેરા. તો આપણે ભલે એવું ના થાય, પણ આપણે એટલીસ્ટ ભગવાનના સંબંધ વાળો આપણો જીવ થાય તો પણ એ એક બહુ મોટી વસ્તુ કહેવાય. તો આ સત્સંગની અંદર આ ઇતિહાસ એને મનન કરવા જેવો ઇતિહાસ છે. પણ એના મૂળમાં કઈ વસ્તુ, કે જ્યારે આપણું મન એ જો નિર્વાસનિક થાય તો જ એ વસ્તુ શક્ય બને છે. એ બધી વાસના છોડી અને પરમાત્માના આકારની વાસના કરવી, જેમ મેં આજે સવારે વાત કરવી કે જેમ વાસના જ કરવાની હોય સારી વસ્તુની કેમ ના કરીએ, વાસના કરવી જ છે તો સારી વસ્તુની કરવાની. જેમ મીરાએ એસે વર્કો ક્યાં વરું એમ કીધું, ઘર વરીએ એક સાવરો મેરો ચૂડલો અમર હો જાય. એમ આપણા જીવની અંદર આપણે વાસના કરવી હોય તો એક પરમાત્માના સ્વરૂપની વાસના કરવાની, તો એનાથી આપણને આ મીણબાઈનું અનુસંધાન રાખીએ તો જીવનની અંદર પાછા કોઈ દિવસ પડવું પડે નહીં. એને કેટલો સરસ જવાબ આપ્યો કે પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ, આપે અને લે વળી કોઈ. આ બધા બીજાના પ્રસંગે આવે તો બધા દાય ડબરે થઈને શીખામણ આવે, એના ઘેર જયારે આવે ત્યારે પાછો ઢીલો ડબ થઈ જાય. એટલે એ ઘડીએ બધું જતું રહે, એ જ્ઞાન જે છે એ તે ઘડીએ કામ લાગે. 20-50 એ સ્કૂલમાં મૂકીને આવ્યા આપણે, આપણી જોડે જ ચાલે છે એમ. આ બધું જ્ઞાન જયારે આપણા જીવનની અંદર ક્યારેક એવો પ્રસંગ આવે તો આ જ્ઞાન આપણે સંભાળવાનું. એનાથી શું થાય, તો કે આપણને પરમાત્માના સ્વરૂપમાંથી કોઈ દિવસ ડગમગાટ ના થાય, અને એવી ભક્તિ કરીએ કે ભગવાનને આપણા પર નાશ થાય. જયારે આપણો જીવ જાય ત્યારે લેવા આવવાનું હોય તો ભગવાનને ગૌરવ થવું જોઈએ કે આવા જીવને હું લેવા આવું છું,
જેમ મીણબાઈ ને મહારાજે વધાયા એમ આપણો જયારે દેહ પડે ત્યારે આપણો જીવ જયારે ભગવાન ના ધામ માં જવાનો થાય તો ભગવાન ને એમ પ્રાઉડ ફીલ થવું જોઈએ કે મારા ભક્ત ને લેવા જવું છું, મારા નિષ્કામ ભક્ત ને લેવા જવું. એવા ભક્ત જો આપણે બનીએ તો એ આપણા માટે ક્રેડિટ વાળી વસ્તુ કહેવાય. બાકી પેલી વસ્તુ તો ચાલે જ છે, પણ આજે નિર્વાસની થઈને ભગવાન ના ભક્ત થવું એ મીણબાઈ ની આ કથામાંથી આપણને જાણવા મળે છે. એટલે આવા સદગ્રંથ એનો કાયમ અભ્યાસ રાખવાનો, એનું અનુસંધાન રાખવાનું, એનાથી આપણને અંદરથી જુદું સ્પિરિટ મળે, જુદું બળ મળે અને અંદર તમારા જીવની અંદર એક આનંદ આનંદને આનંદ થાય. ભજન થાય છે પણ ભજનનો આનંદ આપણને થતો નથી. એનું કારણ તો કંઈક હોય ને, એ કંઈક લોચો છે. એ લોચો આજ નિષ્કામ થાવ, વાસના છોડી અને પરમાત્માના સ્વરૂપમાં જોડાઈએ તો એ આપણને અંદરથી સુખ આવનારું થાય અને અંદરથી આપણને સમૃદ્ધિ લાવે, આપણે અંદરથી તર બતર કરી દે. અત્યારે એક દારૂ હોય એ દારૂ પીએ તો એનું કલેવર ભરી જાય, ગમે એવું હોય તો મોટો ચિંગીઝ ખાન જેવો થઈ જાય, એનું આખી વસ્તુ ફરી જાય તો ભગવાનનું તમને કેમ ના થાય. પણ એનો નશો આપણને થતો એ ભગવાનનો નશો થવો જોઈએ. જેમ નશો ચડે છે, વ્યસનનો નશો થાય છે, તો આપણને ભગવાનનો પણ એક નશો થવો જોઈએ. એનાથી આપણે અંદરથી એક જુદા પ્રકારનો કેમ્પ થાય તો જ આ વસ્તુ છૂટે, નહીં તો એના વગર આ વસ્તુ છૂટતી નથી. જેમ જેને નશો કરે એટલે એની દુનિયા જતો રહે, પછી આજુબાજુ જે હોય એ એની એને કશી જ પડેલી ના હોય, એ શું બોલે છે, કોને કહે છે, કઈ જ નહીં, એનું એનું કોઈ એને અનુસંધાન રહેતું નથી. એમ જ્યારે ભગવાનની ઠાકોરજીની રૂમ એમાં નશો કરવા જવા, એ નશો કયો, એ ઘડી આજુબાજુનો બહાર શું ચાલે છે એના તરફ ફોકસ રાખવાનું નહીં, આપણે ભગવાન તરફ આપણું ઓરિએન્ટેશન રહે તો જ આપણને ભગવાનને ભજવાનો એક જુદો કેપ રહે, જુદું અંદરથી આપણને સ્પિરિટ આવે. ભજન થાય પણ સ્પિરિટ વાળું થતું નથી. એટલે સ્પિરિટ વાળું ભજન કરવાનું, જે મીણબાઈ એની અંદર જે સ્પિરિટ હતું, એનો પતિ જુવાન વયમાં ધામમાં ગયો તો એને ભગવાનને પતિ બનાવી ને એનું જે બાકીની જે એના જીવનની જે યાત્રા હતી એને પૂરી કરી તો પરમાત્માને એના વિશે ભાવ થયો, એ આપણા ગ્રંથની અંદરથી જાણ્યો. તો આજની જે આ સભા થઈ એમાં આપણે આટલી વસ્તુને પકડવાની, કયું મીણબાઈનું દસમા ભાગનું આવે તો બહુ આપણા એટલું તો થવાનું જ નથી, પણ એના દસમા ભાગની જો આપણામાં એક દ્રઢતા આવે, એવો નિશ્ચય આવે તો આપણું જીવન ધન્ય ધન્ય કહેવાય. છેવટે એટલું જીવન આવે ને કે આપણું જયારે સ્મશાનમાં જઈએ ને તો દસ જણ એવા હોવા જોઈએ, સાલું આ માણસની ખોટ પડી, આવો માણસ મેં ના જોઈએ, એવું જીવન આવે તો બહુ. બાકી પોણા ભગને કે આ લાટ ગઈ કે આમાં બોલે બધા, પણ એવું કઈ જીવન હોય આપણું, એવું આચરણ હોય, એવું વર્તન હોય કે જેનાથી કોકને એમ થાય કે સાલી એક ખોટ પડી આપણે, આવા માણસ ના બોલે, આવા ભગવાનના ભક્ત ના બોલે, એવું આપણું જો જીવન હોય તો એ આપણને જીવનની અંદર ધન્યતા અપાવે એવું કહેવાય. એટલે આ ઘરની અંદર ભગવાન આવ્યા એટલે અમે આવ્યા પાછળ પાછળ, ના બધા હરિભગત આવ્યા એટલે મૂળ કેન્દ્ર સ્થાનમાં શ્રીજી મહારાજ છે, એ પધાર્યા તો બધું થયું ને. એટલે એ વસ્તુ કઈ છે કે જેમ નક્ષત્ર માળ હોય એના કેન્દ્ર સ્થાનમાં સૂર્ય હોય, એમાં આપણું બ્રહ્માંડ છે બધું, સગા છે, વાલા છે, નાક છે, પણ એના કેન્દ્રની અંદર ભગવાનને બેસાડીએ તો બધી વસ્તુ વ્યવસ્થિત ચાલે. બધા ગ્રહો આધાર કોનો લે, સૂર્યનો, સૂર્યના આધારે બધું ચાલે. એમ સૂર્યની જગ્યાએ ભગવાનનો આકાર એ જ્યારે બેસે તો એની સાથે બધી વસ્તુ આપોઆપ ગોઠવવા માંડે, એની પછી તમારે એની જરૂર પડે નહીં, પણ સૂર્યને પકડવો પડે બરાબર. એ સૂર્ય કેન્દ્ર સ્થાનમાં આવે તો બીજાની આપણે માથાકૂટ પડતી નથી. એટલે એક સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ આ બે વસ્તુ એક લાખે મોઘા છે એવી વસ્તુ છે. એ વસ્તુ આપણા ઘરની અંદર પધરાયેલી છે એટલે એ વસ્તુનો આપણે વધારે ને વધારે ક્યાંક રહે, વધારે ને વધારે એનું બળ રહે, વધારે ને વધારે એનું યોગ રહે, એવો આપણે પ્રયત્ન કરવાનો. બધી વસ્તુ ચાલુ, એક ભગવાનનું ભજન એ બંધ થઈ જાય તો બધું બંધ થવા માંડે. એમ જગતની અંદર અને જીવનની અંદર એક પરમાત્માનો આશરો
અને પરમાત્માનું ભજન, આ બે વસ્તુ જો પકડાઈ રહે તો તમારા જીવનની અંદર બધી વસ્તુ ગોઠવવા માંડે. અત્યારે તમે ફાફડાનો ઓર્ડર આપો, ચટણી માટે ચિંતા કરવી પડે? ફાફડાનો ઓર્ડર આપો, તમને ચટણીની ચિંતા થાય હોય? એ તો તમારે જેટલી જોઈએ એટલી આવે એની પાછળ, પણ આપણે ચિંતા ચટણીની જ કરે છે લોકો. હાલો ચટણીનું કેમનું થશે? ચટણી લગાવો, પણ ફાફડા લાવ્યો છે એટલે ચટણી એની પાછળ આવવાની છે. એમ ભગવાનને રાખ્યા એટલે એની પાછળ એ બધી વસ્તુ આવે છે, એ તો એની બાય પ્રોડક્ટ છે. એટલે એમ કે છે, હરિજનને ઘેર બેઠા તિરન, રિદ્ધિ સિદ્ધિ હાજર રહે કર જોડી, મુક્તિ ચાર એની દાસી. જોઈ, જે ભગવાનનો થઈને રહે એની પાછળ બધી વસ્તુ આવે છે, પણ ભગવાનના થવું એ અગત્યનું છે. ભગવાનના થવાતું નથી એ મુશ્કેલી ત્યાં આગળ છે, એટલે એની વાત છે. એટલે જે ભગવાનનો આકાર આપણા ઘરની અંદર પધરાયો, એની અંદર આપણે એક નિષ્ઠા રાખી અને એક મન રાખી એની અંદર જોડાવાનું, અને જ્યારે આપણે ઉઠીએ ત્યાંથી તો કંઈક તમને બહાર આવી જુદી અંદરથી અનુભૂતિ થવી જોઈએ. જેમ સાપ અને નોળિયો, કે સાપ હોય એ પેલા નોળિયાને ડક મારે અને નોળિયા ભાઈને લોહી લુવાણ કરી નાખે, પણ નોળિયો નોળવેલ ઊંઘી આવે, એવી નોળવેલ આવે, એ સૂંઘી આવે એટલે બીજે દિવસે પાછો રેડી થઈ જાય. એમ બધા હાપ ફરે જ છે વ્યવહારની અંદર, એ તમને મારવાના જ છે ડંખ, પણ નોળવેલ એ સૂંઘી આવવાની. નોળવેલ એટલે આ મૂર્તિ અને મૂર્તિનો મંત્ર, આ બે નોળવેલ જેવા છે, એને સૂંઘો એટલે પછી પાછા બીજે દિવસે ચાર્જ. એટલે એ ચાર્જિંગની જગ્યા છે, એ આપણે અંદરથી પાવર લાવવાની જગ્યા છે, એ આપણા ઘરની અંદર બેઠી છે. એનો આપણે જેટલો બેનિફિટ લઈએ એટલો સારો કહેવાય, અને જો ના લેવાય તો આપણો એ દુર્ભાગ્ય કહેવાય. એ સમજણ રાખવી પડે, એવી રીતના આપણે એને રાખવાનો. એક મૂર્તિ અને મંત્ર આ બેને કાયમ માટે સાચવી રાખવાના, અને ભગવાનના વિશે નિષ્કામ ભક્તિ, આ ત્રણ મુદ્દા આપણે આજના દિવસે પકડવાના. સહજાનંદ સ્વામી મહારાજની જય. સબ દિન ચિંતા પેટ કી કરત સકલ સંસાર, મુક્ત કહે મહાફિકર મે કબ સુમરે કીર્તા.
Thank you.